બુલેટિનની શરૂઆત કરીએ. ખાડીમાં વધી રહેલા તણાવને પગલે અમેરિકા અને ઈરાન યુદ્ધની કગારે પહોંચી ગયા છે તેની વાતથી. તાજા અપડેટ પ્રમાણે જે માહિતી મળી રહી છે, ઈરાનની સેનાએ અમેરિકાનું ડ્રોન તોડી પાડ્યું છે, જે બાદ અમેરિકા નારાજ છે. આ પહેલા ખાડીમાં બંને વચ્ચે ટેન્કર હુમલાને લઈને પહેલા જ તણાવ છે. તો જ્યાં આ ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે તે સ્થળને આપણે જોઈએ. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સનું કહેવું છે કે અજાણ્યું એરક્રાફ્ટ ઈરાનની હવાઈ સીમામાં એટલે કે હોર્મુઝના દક્ષિણ વિસ્તારમાં કુમોબારકમાં દેખાયું હતું. હોર્મુઝની ખાડી એ વિસ્તાર છે જ્યાંથી દુનિયાભરનો તેલ વેપાર થાય છે, પણ અમેરિકી સત્તાધીશો ઈરાનના આ આરોપોને નકારે છે અને કહે છે કે તેમનું એરક્રાફ્ટ આંતરરાષ્ટ્રીય હવાઈ સીમામાં હતું, જે ઈરાનની હવાઈ સીમાની બહાર છે. તો આ એ ડ્રોન છે જે અમેરિકી સત્તાધીશો છે કહી રહ્યા છે કે તોડી પાડવામાં આવ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે નેવી MQ-4C ટ્રિટોન ડ્રોન છે આ, જેનો ઉપયોગ દરિયાઈ પેટ્રોલિંગ અને લશ્કરી ગતિવિધિઓ માટે થાય છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સના ચીફ કમાન્ડરે સ્થાનિક મીડિયાને માહિતી આપી જે પ્રમાણે તેમણે કહ્યું છે કે અમારી સરહદો ઈરાનની લાલ લાઇન છે અને અમે કોઈપણ આક્રમણ સામે સખત પ્રતિક્રિયા આપીશું. વધુમાં તેમણે કહ્યું કે ઈરાન કોઈપણ દેશ સાથે યુદ્ધ નથી ઈચ્છતું, પરંતુ ઈરાનની રક્ષા કરવા માટે તેઓ તત્પર છે. આનાથી બંને દેશ વચ્ચે સંભવિત રીતે લશ્કરી સંઘર્ષની જે ભીતિ ઊભી થઈ છે તેનાથી ચિંતા વધી છે. હજુ બે દિવસ પહેલાં જ અમેરિકાએ મધ્ય પૂર્વમાં વધુ 1,000 સૈનિકોને ઉતારવાની જાહેરાત કરી હતી. તો ઓમાનની ખાડીની આપણે વાત કરીશું. ઓમાનની ખાડીમાં ટેન્કર ભરેલા, જે તેલ ભરેલા ટેન્કર છે, તેમાં થયેલા હુમલાઓને અમેરિકા ઈરાનનું દુશ્મનાવટપૂર્ણ વર્તન ગણાવે છે. જો કે ઈરાન અમેરિકાના તમામ આરોપોને નકારે છે અને ઈરાનનું કહેવું છે કે અમેરિકા કોઈપણ કાળે આ હુમલા સાબિત કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. BBC સંવાદદાતા માર્ક લોવેને ટેન્કર હુમલામાં ભોગ બનેલા જહાજની મુલાકાત લીધી. આ જહાજ હાલમાં સંયુક્ત આરબ અમીરાતથી 9 માઇલ દૂર છે. જોઈએ BBCનો આ ગ્રાઉન્ડ રિપોર્ટ. આ દ્રશ્યો દર્શાવે છે કે આ એક અસ્થિર વિસ્તાર બની ગયો છે. ખાડીમાં ગયા અઠવાડિયે અહીં 2 જહાજો પર હુમલા થયા હતા અને અમેરિકાએ આ હુમલા માટે ઈરાનને જવાબદાર ગણાવ્યું હતું. અમેરિકાનું કહેવું છે કે ઈરાનની દરિયાઈ પેટ્રોલિંગ ફોર્સ આ માટે જવાબદાર છે, જો કે ઈરાન આ આરોપોને નકારે છે. અમેરિકન સૈન્ય અમને એ વિસ્ફોટના ટુકડાઓ તેમજ મેગ્નેટ દેખાડ્યા. આક્ષેપ મુજબ આ પદાર્થનો વિસ્ફોટમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેનો ઉપયોગ ઈરાન કરે છે. આ પ્રકારના હુમલાઓ આંતરરાષ્ટ્રીય જળસીમાની સ્વતંત્રતા માટે જોખમરૂપ હોવાની સાથે વેપાર માટે પણ હાનિકારક છે. તેમની વાતની સાબિતી આપવા US નેવી અમને અશક્ય એવી વિસ્ફોટ થયેલી ટેન્કર દેખાડવા લઈ ગઈ. UAEના કિનારાથી અંદાજે અમે 1 કલાકની યાત્રા કરી, જ્યાંથી વિશ્વના ક્રૂડ તેલનો 1/5 ભાગ પરિવહન થાય છે. આ વિસ્તારમાં ફેલાયેલા સંઘર્ષને લઈને વાતાવરણમાં તાણ અનુભવાય છે. અમે જાપાની માલિકી જહાજનો સંપર્ક કર્યો ત્યારે આ હુમલાની સ્પષ્ટ અસર વર્તાતી હતી, જે એક ચેતવણીનો સંકેત હતો અને તેની ગંભીર અસર વર્તાશે. ઠીક છે, તમે અહીં વિસ્ફોટની તીવ્રતા જોઈ શકો છો. આ એ છેદ છે જે અમેરિકાના કહેવા પ્રમાણે ઈરાને ઉપયોગમાં લીધેલા વિસ્ફોટને કારણે થયો છે. આ વિસ્ફોટ આ જહાજને ડૂબાડવા માટે નહીં, પરંતુ નુકસાન પહોંચાડવા માટે કરાયો છે, પરંતુ તેના કારણે આંતરરાષ્ટ્રીય તણાવ ઊભો થયો છે. ઈરાનનું કહેવું છે કે આવતા અઠવાડિયે તે ન્યુક્લિયરની માત્રામાં વધારો કરશે. ઈરાનના પ્રમુખ હસન રૂહાનીનું કહેવું છે કે એ લોકો આપણને આર્થિક દબાણમાં રાખે છે અને એ જ સમયે વાતચીત કરવા પણ કહે છે. આ બાબત આર્થિક સમર્પણ જેવી છે. તણાવની આ ભારે સ્થિતિ વચ્ચે શાંતિનું અસ્તિત્વ ધૂંધળું થઈ ગયું છે. બંનેમાંથી એકેય પક્ષને યુદ્ધ નથી જોઈતું, પણ તેનો ભય ઓછો નથી થયો. જો કે નિષ્ણાતોના મતે આ તણાવ આમ જ વધતો રહ્યો તો તે ભયાનક યુદ્ધમાં પરિણમી શકે છે. અને હવે સમાચારમાં આગળ વધીશું. વાત કરીશું ઉત્તર કોરિયા અને ચીનના સંબંધોની. તો વર્ષ 2005 પછી પહેલીવાર એવું બની રહ્યું છે કે ચીનના રાષ્ટ્રપતિ ઉત્તર કોરિયાની મુલાકાતે પહોંચ્યા. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને ચીનમાં 4 વાર મુલાકાત કરી છે. અને હવે શી જિનપિંગ જ્યારે ઉત્તર કોરિયા પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ચીન માટે ઉત્તર કોરિયા મહત્વનો ભાગીદાર દેશ છે. જિનપિંગે જાપાનમાં G20 સમિટ પહેલા આ મુલાકાત કરી છે, મતલબ કે આ દરમિયાન જિનપિંગ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પણ મળશે.
ચીન ઈચ્છે છે કે બંને દેશ વચ્ચે સહકાર વધે, જો કે ચીન એ પણ ઈચ્છે છે કે પરમાણુ કાર્યક્રમ છે તેમાં આ મામલે અંકુશ મૂકવામાં આવે, ઉત્તર કોરિયા તેના પરમાણુ કાર્યક્રમ મામલે અંકુશ મૂકે. ઉત્તર કોરિયા ઈચ્છે છે કે ચીન તેના પર મુકાયેલા વૈશ્વિક પ્રતિબંધ મામલે તેને મદદ કરે. તો બીજી બાજુ બંને સામ્યવાદી દેશ વચ્ચે તણાવ ત્યારે ઊભા થયા જ્યારે ચીને ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમની આલોચના કરી. જો કે ચીનના કેટલાક સમાચાર પત્રોએ લખ્યું છે કે બંને દેશ વચ્ચે મહત્વની યોજનાઓ પર સહમતી સધાઈ શકે છે. તો આ જે સહમતી સાધવાની વાતો થઈ રહી છે તે વચ્ચે જોઈશું બીબીસી રાઉન્ડઅપ, કે જેમાં છે વિશ્વના અન્ય સમાચાર સંક્ષિપ્તમાં. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયાના મુખ્ય રેડિયો અને ટીવી ચેનલ્સ પર જનતાના સવાલોના જવાબો આપ્યા. લોકોએ પુતિનને ફોન કરીને 15 લાખ સવાલો પૂછ્યા. તુર્કીમાં એક પૂર્વ એરફોર્સ કમાન્ડર અને એક સૈન્ય અધિકારી સહિત કુલ 24 લોકોને આજીવન કેદની સજા સંભળાવાઈ, જેમાં એક સામે વર્ષ 2016માં તખ્તા પલટની કોશિશનો અને હાલના રાષ્ટ્રપતિ રેજબ અર્દોઆનને મારવાની કોશિશનો આરોપ હતો. ન્યૂઝીલેન્ડ સરકારે સેમી ઓટોમેટિક હથિયારને લોકો પાસેથી પરત મેળવવા માટે એક યોજના બનાવી છે. ક્રાઇસ્ટ ચર્ચ પર હુમલા બાદ ન્યૂઝીલેન્ડમાં બંદૂક પર બેન છે, એટલે હવે જે લોકો પાસે લાયસન્સ ધરાવતી બંદૂકો છે તે તેમની બંદૂકો સરકારને વેચી શકે છે. ચીને કહ્યું છે કે ઇન્ટરપોલના પૂર્વ ચીફ મેંગ હોંગવેઈએ કથિત રીતે 20 લાખ ડોલરની લાંચ લીધી હોવાના આરોપને સ્વીકારી લીધા છે. મેંગ હોંગવેઈ સામે હાલ ચીનમાં કેસ ચાલી રહ્યો છે, તેમને આગામી સમયમાં સજા સંભળાવાશે. બીબીસી સમાચારમાં સમય છે વિરામનો, આગળ જોઈશું. પાણી માટે ટળવળતા ચેન્નઈના લોકો, લઈએ એક વિરામ, રોકાઈએ વિરામ માટે. બીબીસી સમાચારમાં વિરામ બાદ આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કલ્પના શાહ. અને હવે દેશમાં દુકાળની સ્થિતિને પગલે ઊભી થયેલી પાણીની સમસ્યાની વાત કરીએ. ચેન્નઈમાં પાણીના તમામ સ્ત્રોત સુકાઈ ચૂક્યા છે. અહીં પાણી માટે રોજ નવા બોરવેલ ખોદાઈ રહ્યા છે. ચેન્નઈ પ્રશાસન જનતા સુધી ટેન્કરથી પાણી પહોંચાડે છે, અને છતાં લોકો અહીં પાણી માટે વલખા મારી રહ્યા છે. જોઈએ બીબીસી માટે કેવી કન્નનનો આ ખાસ અહેવાલ. ચેન્નઈના લોકો બૂંદ બૂંદ પાણી માટે તરસી રહ્યા છે. ટેન્કરથી જે પાણી મળી રહ્યું છે એ પૂરતું નથી, નળમાં પાણી નથી. પાણી માટે અમારે બહાર જવું પડે છે. હવે શું કરીએ? અમે કોર્પોરેશન સત્તાવાળાઓને પૂછ્યું તો તેઓ ટેન્કરથી પાણી લેવાનું કહે છે. અમારે પાણી માટે અહીંથી ત્યાં ભટકવું પડે છે. ચેન્નઈ મેટ્રો વોટર ડિપાર્ટમેન્ટ ટેન્કર દ્વારા શહેરમાં પાણી પહોંચાડે છે. પાણીની વહેંચણી માટે ચેન્નઈને 15 ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું છે. અહીં નજીકમાં 800 પરિવારો રહે છે, જેથી પાણીના 3 ટેન્કર આવે છે. તેઓ એક ટેન્કર મફતમાં આપે છે, જ્યારે 2 ટેન્કર માટે અમારી પાસેથી ચાર્જ વસૂલે છે. આમ છતાં આટલું પાણી અમારા માટે પૂરતું નથી. મેં સરકાર પાસે મફત પાણીની માંગ કરી છે. અમે દિવસ રાત સંઘર્ષ કરીએ છીએ. અમે ઘરકામ, બાળકોને સાચવવા અને પાણી ભરવાના કામ વચ્ચે ઝઝૂમીએ છીએ. પ્રતિ દિવસ ચેન્નઈમાં 9000 ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે. ચેન્નઈ મેટ્રો વોટર ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે પ્રતિ દિવસ 525 મિલિયન લીટર પાણીની વહેંચણી થાય છે. એટલે સુધી કે જેઓ પાણી ખરીદવા માંગે છે તેમણે રજીસ્ટ્રેશન બાદ પણ 20 દિવસ સુધી રાહ જોવી પડે છે. હવે તેમણે મારા વિસ્તારમાં 2 ટેન્કર મફતમાં મૂક્યા છે. તેનાથી મારા સવારના કામ સરળ થઈ જાય છે. પરંતુ તેઓ સવારે જ આ ટેન્ક ભરે છે, જેનાથી અમને ઘણી રાહત મળે છે. બીજી તરફ અમે નળથી આવતા પાણીની રાહ જોઈએ તો એ ખબર નહીં ક્યારે આવે. ચેન્નઈમાં જળસંકટ ઘેરાયેલું છે તો ગુજરાતમાં પણ પાણીની સ્થિતિ ખાસ હરખાવા જેવી નથી. સમાચારમાં આગળ વધીશું, વાત કરીશું ગુજરાતમાં 2.5 દાયકા પછી જે દુકાળની સ્થિતિ ઊભી થઈ છે તેની. તો રાજ્યમાં
ભૌગોલિક વિસ્તારની દ્રષ્ટિએ વાત કરીશું. કુલ 33માંથી 11 જિલ્લાઓ છે કે જ્યાં દુકાળની પરિસ્થિતિ હાલ ઊભી થઈ છે, અને રાજ્યમાં ડેમ અને જળાશયમાં જે પાણીના જથ્થાની વાત છે, ચાલુ વર્ષના જૂન મહિનાના અંત સુધીના જે આંકડા સામે આવી રહ્યા છે, પાણીનો જથ્થો માત્ર 29.56% જ બચ્યો છે. વળી એક સમયે રાજ્ય સરકાર જે ટેન્કર મુક્ત રાજ્યની વાત કરી રહી હતી, ત્યાં સ્થિતિ એ છે કે 561 ગામમાં હજુ પણ ટેન્કરથી પાણી પૂરું પાડવું પડી રહ્યું છે. તો આ પરિસ્થિતિ વિશે વાત કરીશું આપણે. તે પહેલાં એ વસ્તુને સમજી લઈએ કે ગુજરાતમાં વિવિધ વિસ્તારોની મુલાકાત બીબીસી ગુજરાતીની ટીમે લીધી હતી અને વિશેષ અહેવાલ પણ અહીં પ્રસારિત કરાયા હતા. બીબીસી સંવાદદાતા પાર્થ પંડ્યાએ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ગામમાં રિપોર્ટિંગ કર્યું હતું, ત્યારે આ જ મામલે વાતચીત કરીશું પાર્થ સાથે. પાર્થ, સ્વાગત છે આપનું. સૌથી પહેલાં તો એ કે ગુજરાતમાં આ જે જળસંકટની પરિસ્થિતિ છે, આટલી ગંભીર કેમ છે? અમે જે વિસ્તારોની મુલાકાત લીધી હતી એ કચ્છ અને સૌરાષ્ટ્ર, એ બેની જો વાત કરીએ તો રાજ્યનો 55% હિસ્સો એ છે અને ત્યાં દુષ્કાળની સ્થિતિ છે, જે દર્શાવે છે કે કેટલી ખરાબ સ્થિતિ છે. એ ઉપરાંત અલગ અલગ જે જિલ્લાઓ છે એમાં આશરે 17 જિલ્લાના 96 તાલુકામાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવું પડે એવી સ્થિતિ છે અને દુષ્કાળગ્રસ્ત વિસ્તાર કહી શકાય એવો વિસ્તાર છે. તો અમે જે સરહદીય વિસ્તારના ગામો છે, જે ભારત પાકિસ્તાન સરહદે આવેલા છે, ત્યાં અમીરગઢ છે, ઇવન અમે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત માં પણ આ વખતે ખરાબ સ્થિતિ છે, તો અમે મધ્ય ગુજરાતની પણ મુલાકાત લીધી હતી. મધ્ય ગુજરાતના છોટાઉદેપુર જિલ્લા, જે આદિવાસી વિસ્તાર છે, ત્યાં પણ ઘણી વિકટ પરિસ્થિતિ છે. એનું સૌથી મોટું કારણ જો વાત કરીએ તો આ વખતે 38% જેટલો ઓછો વરસાદ માત્ર સૌરાષ્ટ્રમાં થયો છે અને એ જ રીતે 28% જેટલો ઓછો વરસાદ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. તો એના કારણે જે પાણીની અછત આખી સર્જાઈ છે, એની અસર ખેતી, પશુપાલન અને પીવાના પાણી સહિત તમામ બિંદુઓ પર પડી રહી છે. ચોક્કસ ખૂબ જ ગંભીર અસરો જોવા મળવાની છે આગામી સમયમાં. ત્યારે વાત કરીશું જે મોટા ડેમ છે, જળાશયની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, તે છતાં પણ ગુજરાતમાં આ પ્રકારની પરિસ્થિતિ કેમ છે? જે અમે સ્થિતિ ગામડાઓમાં જોઈ કે તમામે તમામ ગામડાઓમાં જ્યારે તમે જાઓ, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં, કચ્છમાં, સૌરાષ્ટ્રમાં, ત્યાં એવી સ્થિતિ છે કે ત્યાં તળાવો સુકાયેલા છે, કૂવા સુકાયેલા છે. તો જે સ્થાનિક સ્ત્રોતો છે એની સ્થિતિ બહુ જ ગંભીર છે. જે વિશેષજ્ઞો માને છે એ લોકોનું કહેવું છે કે આપણી આખે આખી નર્મદા યોજના પર આધારિત આપણી જળ વ્યવસ્થા થઈ ગઈ છે ગુજરાતમાં, અને મોટા ડેમ અને મોટી યોજનાઓ પર આપણે આધારિત થઈ ગયા છે, પણ જે સ્થાનિક સ્ત્રોતો, જેને સ્થાનિક લોકો જીવાડતા હતા, એને રિચાર્જ કરવાની જે પ્રક્રિયા હતી કે એને ઊંડા કૂવાને રિચાર્જ કરવા, તળાવો ઊંડા કરવા, સરોવર ઊંડા કરવા, એ જે આખી કામગીરી હતી એ ક્યાંક બંધ અથવા તો મંદ થઈ ગઈ છે એવી સ્થિતિ જણાઈ રહી છે. ચોક્કસ. તો એમ કહી શકાય કે એક દિશા તરફ ધ્યાન આપ્યું ત્યારે બીજી જે મુખ્ય બાબતો છે તે ક્યાંક છૂટી ગઈ અને તેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ થઈ. ધરાતળ પર હવે એ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે કે લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. આવા સમયમાં શું લાગે છે, જળ વિતરણ વ્યવસ્થા છે તેમાં હવે સુધારો કરવાની જરૂર છે? જી, માત્ર જળ વિતરણ વ્યવસ્થા જ નહીં પણ જે સ્થાનિક સ્ત્રોતો છે એને જીવાડવાની પ્રક્રિયા પણ કરવી અને લાંબા ગાળાનું આયોજન કરવું. જેમ કે કેપટાઉનમાં ગયા વર્ષે ઝીરો ડે જાહેર કરવામાં આવ્યો હતો અને મહિનાઓ પહેલા કે ઝીરો ડે, આ તારીખે પાણી એકદમ ઝીરો થઈ જશે. ચોક્કસ, આ વાત ત્યાંની થઈ, પરંતુ જો ગુજરાતની વાત કરીએ, વધુ એકવાર પ્રયત્ન કરવામાં આવે આ દિશામાં કેટલો સમય લાગી શકે છે સ્થાનિક સ્તરે જે જળાશયો છે તેને પુનર્જીવિત કરવામાં? એ પુનર્જીવિત કરવામાં લાંબો સમય લાગે એવી પ્રક્રિયા નથી, કારણ કે એ કામ પહેલા થતું જ હતું, પણ જ્યારથી નવી યોજનાઓ આવી, મોટી યોજનાઓ આવી, જે ડેમ આખા યોજનાઓ આવી, નર્મદા યોજના આવી, એ પછીથી આ કામ ધીમું થઈ ગયું અથવા તો બંધ થઈ ગયું. એ કામ ફરી શરૂ કરવાની માત્ર જરૂર છે અને એવું કરવાથી આ વિસ્તારોમાં પાણી પહોંચી શકે એવું હાલ તબક્કે જણાઈ રહ્યું છે. ક્યાં ઉણપ રહી ગઈ આ પ્રકારની જે મોટી યોજનાઓ આવી ત્યારે જે નાની યોજનાઓ છે તેના તરફ દુર્લક્ષ કેવી રીતે સેવાઈ ગયું? જો આપણે સ્થાનિક સ્તરે વાત કરીએ તો સ્થાનિક સ્તરે માત્ર ખેતી માટે તકલીફ છે, સિંચાઈના પાણી તકલીફ છે, પીવાના પાણી તકલીફ છે એવું પણ નથી. ઘાસચારાના ડેપો આ લોકોએ બનાવ્યા છે, પણ સરહદીય વિસ્તારોમાં જ્યારે જઈએ તો લોકો પોતાની ગાયોને પાંજરાપોળમાં મૂકી આવી રહ્યા છે, પણ ભેંસો, ઘેંટા, બકરા એને લોકો ગૌશાળામાં મૂકી શકતા નથી, તો એ લોકોને વેચી રહ્યા છે. લોકો ગામોમાંથી હિજરત કરી રહ્યા છે. તો પશુપાલકો તરફ જે ધ્યાન અપાવવું જોઈએ એ કદાચ તમને એવું લાગશે કે કેટલાક રિમોટ વિસ્તારોમાં એ પણ થયું નથી. ઘાસચારાના ડેપો આ લોકોએ ચોક્કસથી બનાવી દીધા હોય, ઘાસચારાના ડેપો બની ગયા હોય, પણ એ પ્રમાણેની સ્થિતિ આપણને ખરેખરમાં ધરાતળ પર જોવા મળતી નથી. ડેમો તળિયાઝાટક સ્થિતિમાં છે એ આપણી વાસ્તવિકતા છે કે આ વખતે ડેમોમાં પાણી નથી, કારણ કે વરસાદ ઓછો પડ્યો છે. પણ જે સ્થાનિક સ્ત્રોતો હતા કે જે સ્થાનિક સ્ત્રોતોને જીવાડી શક્યા હોત ને, એના આધારે એ લોકોનો જે દુષ્કાળનો સમય છે અથવા તો જે કપરો સમય છે એ નીકળી શકે એ સ્થિતિ થઈ નથી. આપનો ખૂબ ખૂબ આભાર આપે આજે ગંભીર સમસ્યા પર ખૂબ ઊંડાણપૂર્વક માહિતી આપી તે બદલ. તો ચોક્કસ કહી શકાય કે આ જે પરિસ્થિતિ છે, નાની યોજનાઓ તરફ દુર્લક્ષ સેવવામાં આવ્યું અને મોટી યોજનાઓમાં સફળતા ના મળી કામ કર્યા છતાં પણ આ જ ખૂબ જ ચિંતાનો અને ગંભીર વિષય છે. વાત કરીશું હવે બીબીસી સમાચારમાં. સમય છે એક વિરામનો.
પશ્ચિમ બંગાળમાં થઈ રહેલી હિંસા હત્યા અને તેના કારણ પર અહેવાલ. શું છે 100 વર્ષના દાદીના સ્વાસ્થ્યનું રહસ્ય? સમય છે વિરામનો, મળીએ થોડી જ વારમાં. વિરામ બાદ સ્વાગત છે આપનું ફરી એકવાર. હું છું આપની સાથે કલ્પના શાહ અને હવે વાત કરીશું પશ્ચિમ બંગાળમાં જે હિંસા રોકાવાનું નામ નથી લઈ રહી તેની. પશ્ચિમ બંગાળમાં હિંસા રોકાવાનું નામ નથી લઈ રહી. મંગળવારે કૂચબિહારમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો જેને ભાજપ અને તૃણમૂલ બંને પોતાના કાર્યકર્તા હોવાનું કહી રહ્યા છે. આ હત્યાને પણ એ રાજકીય હત્યાઓની શૃંખલામાં બતાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે જે ચૂંટણી પૂરી થયા પછી પણ પશ્ચિમ બંગાળમાં યથાવત છે. આ જ હત્યાઓ અને તેના કારણો પર જોઈએ બીબીસી સંવાદદાતા ફૈઝલ મોહમ્મદ અલીનો પશ્ચિમ બંગાળથી આ ખાસ ગ્રાઉન્ડ રિપોર્ટ. પશ્ચિમ બંગાળમાં ચાલતી રાજનૈતિક હિંસામાં વધુ એક ઉમેરો. ટીએમસીમાંથી ભાજપમાં ગયેલા સરસ્વતીની ગોળી મારીને અને ધારદાર હથિયારોથી હત્યા કરી નાખવામાં આવી. હું સાયકલ છોડીને ઘરની અંદર ગયો. રૂપિયા પૈસા મોબાઈલ બધું એમ જ પડ્યું હતું. મારી પત્ની રાત્રે કોઈ અજાણ્યા માટે દરવાજો નહોતી ખોલતી. હું પગથી મજબૂર છું. જ્યારે હું ત્યાં ગયો ત્યારે તે ત્યાં પડી હતી. ટીએમસીમાંથી ભાજપમાં ગયેલા સરસ્વતીની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી. સરસ્વતીના ગામ તકીપુરથી 15-20 કિલોમીટર દૂર છે રાજબારી પૂર્વબાડા. થોડા અઠવાડિયા પહેલા ત્યાંના ટીએમસી કાર્યકર્તા કયુમ મોલાની પણ આ જ રીતે હત્યા કરી નાખવામાં આવી હતી. સંદેશ ખાલીથી લઈને કૂચબિહાર અને આ વિસ્તારમાં અન્ય જગ્યાએ પણ ચૂંટણીના પરિણામો બાદથી સતત થઈ રહેલી આવી હત્યાઓના કોઈ અધિકૃત આંકડા નથી. પણ જાણકારોના મતે ઓછામાં ઓછા 15-18 લોકો આવી હિંસાનો શિકાર થયા છે. પણ ભાજપના રાજ્ય મહાસચિવ સયાનતન બાસુ ટીએમસી કાર્યકર્તાઓના મોતને આંતરિક ઝઘડા તરીકે જુએ છે. They are being killed due to group clashes of TMC. તેઓ TMCના ગ્રુપમાં અંદરોઅંદરની લડાઈને લીધે મરી રહ્યા છે. ભાજપ હજી સુધી રાજ્યના ઘણા ભાગોમાં ઉપસ્થિત નહોતો. TMCના લોકો ગુંડાગર્દી અને વસૂલીના ચક્કરમાં એકબીજાને મારી રહ્યા છે. Due to that extortion racket. પણ રાજકીય વિશ્લેષક સુબીર ભૌમિક આનાથી સહમત નથી. અબ જો હિંસા હમ દેખ રહે હૈ યે દોનો સાઇડ સે હો રહા હૈ. કઈ જગે ભાજપા કા જો નયા તાકત હૈ ઉસકો દિખાને કે લિયે ઉસકો જાહિર કરને કે લિયે ઓર અપના દબદબા ઇસકો બરકરાર રખને કે લિયે ઇનકે તરફ સે હિંસા હો રહા હૈ ઓર કુછ જગે તૃણમૂલ અપના જમીન જો હૈ અપને કબજે મે રખને કે લિયે ભાજપા કો દૂર ખદેડને કે લિયે યે હિંસા કા સહારા વો લે રહે હૈ. બંગાળના રાજકારણમાં કોંગ્રેસથી લઈને વામપંથી અને ટીએમસીના સમયગાળામાં આ પ્રકારે હિંસા થતી રહી છે. આની કંઈક ઝાંખી આઝાદીની લડાઈ વખતે પણ દેખાઈ હતી. બાંગ્લા પખ્ખો નામની સંસ્થાના ગોર્ગો ચેટર્જી આનું કારણ કંઈક આમ ગણાવે છે. જ્યારે એક મોટી જનસંખ્યા કોઈ ખૂબ સીમિત ક્ષેત્રમાં રહેતી હોય અને એમની વચ્ચે જ્યારે સંસાધનોને લઈને સંઘર્ષ થશે તો આ રીતે હિંસા થશે જ. અથાક પ્રયત્નો છતાં ટીએમસીમાંથી કોઈ સાથે વાતચીત ન થઈ શકી. પરંતુ મીડિયામાં આના પર થઈ રહેલી ચર્ચાને ટીએમસી પાર્ટી ભાજપના બંગાળ પ્લાનનો હિસ્સો માને છે, જેથી કાયદો અને વ્યવસ્થાની હાલતને ઢાલ બનાવી અહીં રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય. પાર્ટીના સાંસદ ડેરેક ઓબ્રાયને ટ્વીટ કરીને કહ્યું કે 1990ના દશકમાં જ્યારે સીપીએમની સરકાર હતી ત્યારે 400 લોકોની હત્યા થઈ હતી, પરંતુ અત્યારે આ ડઝનેક લોકો જ છે તો પછી આટલો હોબાળો કેમ થઈ રહ્યો છે? આ દરમિયાન રાજકીય હત્યા ઉપર કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્ય સરકારને એડવાઇઝરી આપી છે અને ગવર્નર કેસરીનાથ ત્રિપાઠી કહી રહ્યા છે કે આ વિસ્તારમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા જેવી સ્થિતિ છે, જેથી લાગે છે કે ટીએમસી અને ભાજપમાં તણાવ હજુ વધશે અને કદાચ હિંસા પણ. તો પશ્ચિમ બંગાળમાં હિંસાના યથાવત દોર વચ્ચે રાજકીય આક્ષેપબાજી પણ થઈ રહી છે અને તે વચ્ચે લોકો શું ઈચ્છે છે? માત્ર અને માત્ર શાંતિ.
અને હવે સમાચારમાં આગળ વધીશું, વાત કરીશું યોગ દિવસની. આવતીકાલે વિશ્વ યોગ દિવસ છે, ત્યારે મળીએ 100 વર્ષના યોગ દાદીને, જેમની સ્વસ્થતાનું રહસ્ય છે યોગ સાધના. પૌત્ર પૌત્રીને રમાડવાની ઉંમરે તેઓ 50 જેટલા યોગાસન કરી જાણે છે, તો 100 વર્ષના આ યોગી એવા દાદીમાની કહાની તેમની જ જુબાની સાંભળીએ. નાનમલ યોગ સાધક છે. બાળપણથી યોગ કરતા નાનમલ 50થી વધુ આસન કરી શકે છે. તેઓ પરિવારજનો સાથે બીજાને પણ યોગ શીખવે છે. કાલે 5 મણી કેન્દ્રીપે ઓ બાથરૂમ પોઈટ વરવે વ્યાપંગુચિલ પલ્લુવડા. હું દરરોજ સવારે 5 વાગે ઊઠું છું, લીમડાનું દાતણ કરું છું, પછી 2-1 યોગાસન કરું છું. બાળકો પણ અમારી અગાશી પર યોગ કરે છે. નીચે ઘરમાં આવતા પહેલા હું તેમને પણ યોગ શીખવું છું અને મારા પણ યોગાસન કરું છું. નાનગો જઈવે અપર સાર અંજમણી કરવા ગવે આર મણી કેળરંગ વાંગો કેળરંગ એ નાન કોડ વરવે. તેમનું કહેવું છે કે યોગને લીધે તેઓ સ્વસ્થતા અનુભવે છે. 2018માં 98 વર્ષની વયે તેમને ભારત સરકારે પદ્મશ્રીથી સન્માનિત કર્યા. ભારતનું આ 4થું સૌથી મોટું સન્માન છે. યોગા 12 વર્ષ આવી નાનું આસપત્રીમાં આસપડી મુરકી લે આર ગળંદેળા. જ્યારથી મેં યોગની શરૂઆત કરી ત્યારથી મારે હોસ્પિટલ નથી જવું પડ્યું. મેં 6 બાળકોને જન્મ આપ્યો. મારા દરેક બાળકની ડિલિવરી નોર્મલ થઈ છે. હું હજી પણ નિયમિત યોગ કરું છું અને સ્વસ્થ રહું છું. સામાન્યપણે સ્ત્રીઓ ડાયાબિટીસ, ગર્ભાશય કઢાવવા જેવી બીમારીઓથી પીડાતી હોય છે, પરંતુ એકદમ સ્વસ્થ છું. તમે નિયમિત યોગ કરીને સ્વસ્થ જીવન જીવી શકો છો. જો હું 100 વર્ષની છું અને છતાંય તંદુરસ્ત છું, તમે પણ યોગ કરીને સ્વસ્થ જીવન જીવી શકો છો. તેમના ઘરનો એક ભાગ તો અવોર્ડ્સથી જ ભરેલો છે. નાનમલ યોગનો પ્રચાર પ્રસાર કરવા પ્રવાસ પણ કરતા હોય છે. શહેરના લોકો તેમને યોગા દાદી તરીકે ઓળખે છે. આવતીકાલે બીબીસી સમાચારમાં શું હશે ખાસ તેની વાત કરીએ. એક તરફ ચાલી રહ્યો છે ક્રિકેટ વર્લ્ડ કપ, તો ક્રિકેટર બનવાના સપનાને સાકાર કરવા એક કોરિયન યુવકે 5000 કિલોમીટરની સફર ખેડી તેણે ભારત પહોંચી ક્રિકેટ શીખવાની શરૂઆત કરી છે. એક કોરિયન ખેલાડીના ક્રિકેટર બનવાના સપના પર બીબીસીનો ખાસ અહેવાલ જુઓ આવતીકાલે રાત્રે 8 કલાકે બીબીસી સમાચારમાં. બીબીસી સમાચારમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું આજ સમયે.